કેમ છો મિત્રો, હું પટેલ જયશ્રી પીપી સવાણી સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય વિજ્ઞાન, પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન. આ પાઠમાં આપણે વનસ્પતિમાં કેવી રીતે પ્રજનન થાય છે, તેમાં કેટલા પ્રકાર છે તથા લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે અને જુદી જુદી વનસ્પતિ કેવી રીતે મૂળમાંથી નવો સજીવ ઉત્પન્ન કરે છે તેની ચર્ચા આપણે અહીં કરીશું. તો ચાલો જોઈએ. સૌપ્રથમ પ્રજનનના પ્રકાર. પ્રકરણ 12 વનસ્પતિમાં પ્રજનન. પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે. તમે અગાઉ ધોરણ 6માં અભ્યાસ કરી ગયા છો કે પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે? પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું. પ્રજનનના પ્રકાર. તમે ધોરણ 6માં પુષ્પના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરેલ છે. હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્ય લખો. મોટા ભાગની વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેઓને વાનસ્પતિક અંગો તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે. તેમ તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પ આવે છે. આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે, જે આપણે ઉનાળા દરમિયાન માણીએ છીએ. આપણે ફળ ખાઈએ છીએ એના બીજને ફેંકી દઈએ છીએ. આ એ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે. આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે? પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે. પુષ્પો એ વનસ્પતિનો પ્રાજનનિક ભાગ છે. વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે. તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાય છે, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના છોડ ઉત્પન્ન કરે છે, જ્યારે લિંગી પ્રજનનમાં નવા છોડ મેળવવા માટે બીજમાંથી મેળવાય છે. તો આ રીતે લિંગી અને અલિંગી પ્રજનન અલગ અલગ છે. અલિંગી પ્રજનનમાં બીજ નવો છોડ બીજમાંથી મેળવવામાં આવે છે. પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે, પરંતુ તેમણે ક્યારેક શેરડી, બટાકા, ગુલાબના બીજ જોયા નથી. તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન. તો કે અલિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવવામાં આવતો નથી. વાનસ્પતિક પ્રજનન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ, કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં પ્રજનન એ વાસ્તવિક વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. પ્રવૃત્તિ 12.1. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપો. હવે આ ટુકડાને કલમ કહે છે. આ કલમને જમીનમાં દાતો. ગાંઠ એ પ્રકાંડ એ ડાળીનો ભાગ છે જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો. આ કલમને મૂળ બહાર આવતા અને તેના પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરો. નોંધો, આવી જ પ્રવૃત્તિ એડુની વેલ એટલે કે મની પ્લાન્ટમાં પણ તમે કરી શકો. તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે. પુષ્પ કલિકા ઉપરાંત કક્ષમાં કલિકા જોવા મળે છે. કક્ષ એટલે કે પ્રકાંડનું સાથેનું જોડાણ, જેમાંથી પ્રરોહનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કલિકામાંથી પણ ઉદ્ભવે છે વનસ્પતિ. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકા પણ નવા છોડનું સર્જન કરી શકે છે.
પ્રવૃત્તિ 12.2 એક તાજુ બટાકુલો તેના પર ડાઘા ચાથા બિલોરી કાચની મદદથી નિહાળો તમે તેમાં કલિકા જોવા મળશે આ ડાઘા ચાથાઓને આપણે આંખ કહીએ છીએ બટાકાને નાના ટુકડાઓમાં એવી રીતે કાપો કે દરેકમાં આંખ હોય અને ટુકડાઓને જમીનમાં દાટો દરરોજ પાણી આપો અને તેમાં થતો વિકાસ નિહાળો તમને શું જોવા મળશે આવી રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો પાન ફૂટી એટલે પર્ણ અંકુરણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો કલિકા એ નવા છોડનું પણ નિર્માણ કરે છે કેટલીક વનસ્પતિમાં મૂળ પણ નવા છોડનું નિર્માણ કરી શકે છે જેમ કે સક્કર્યું અને ડહાલિયા ડહાલિયા એ એક પ્રકારનું ફૂલનો છોડ છે થોડ જેવી વનસ્પતિમાં અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે છે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરી શકે છે હવે બુજોને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે તો કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે અને બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતાં ફૂલો અને ફળો ખૂબ ઝડપથી આવે છે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ છોડ જેવો જ હોય છે અને આ પ્રકરણમાં આગળ જતાં તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણ ધરાવી શકે છે વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા પણ ઉત્પન્ન થાય છે કલિકા સર્જન તમે અગાઉ ભણી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોઈ શકાય છે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે બહુગુણિત એટલે કે બે બેના ચાર એમ વધારે યાદ રાખો કે યીસ્ટ એ એક કોષી સજીવ છે ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે પ્રવૃત્તિ 12.3 શિક્ષક સાથે નમૂના સાથે સમજાવો યીસ્ટ કેક અથવા યીસ્ટ પાવડર બેકરી કે દવાની દુકાનેથી લાવો અને એક ચમચી યીસ્ટ પાવડર લો તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ લો તેને હલાવીને દ્રાવ્ય કરો તેને ઓરડાની હુંફાળી જગ્યા પર મૂકો એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો તમને શું જોવા મળે છે તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન એટલે કે તાંતણો જોવા મળશે જેને કલિકા કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ જાય છે હવે નવા કોષ તરીકે તે વિકાસ પામે છે નવો કોષ વૃદ્ધિ પામી અને પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષોને સર્જે છે કેટલીકવાર બીજી કલિકાઓ મુખ્ય કલિકાઓમાંથી સર્જાય છે અને કલિકાઓની સાંકળ પર બનાવે છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો પણ જોવા મળશે અવખંડન તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો છે તે લીલ છે જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે બહુગુણિત એટલે કે 1 થી 2, 2 થી 4 વિખંડન પામવું એટલે કે છૂટવું તો લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે અને આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમયમાં વિશાળ વિસ્તારને ઢાંકી દે છે બીજાણુ સર્જન પ્રકરણ 1માં આપણે શીખ્યા છે કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંતરા જોઈ શકાય છે જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે બીજાણુ
અલિંગી પ્રજનન કરે છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાને અને ઓછા ભેજમાં પણ ટકી શકે છે, તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાંકુર પામે છે અને એકમાંથી નવો સજીવ વિકસે છે. મોસ અને હંસરાજ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. 12.2 લિંગી પ્રજનન. તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો. તમે જાણો છો કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે, જેમાં પુકેસર એટલે કે નર પ્રજનન અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. પ્રવૃત્તિ 12.4 એક સરસવ, જાસૂદ, પેટુનિયાનું પુષ્પ લો અને તેમાં પ્રજનન અંગો અલગ કરો. તેના પુકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો. જે ફૂલોમાં માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે, અને જે ફૂલો સ્ત્રીકેસર અને પુકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. મકાઈ, પપૈયા, કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ, પેટુનિયા દ્વિલિંગી પુષ્પ ધરાવે છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પ એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો? પરાગાશય અને પરાગરજ ધરાવે છે, જે જળ નર જન્યુઓ ઉત્પન્ન કરે છે, અને સ્ત્રીકેસર એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે વધુ આંકડો ધરાવે છે. માદાજન્યુ અથવા અંડકોષો અંડકમાં ઉત્પન્ન થાય છે. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા થઈને એક ફલિતાંડ બનાવે છે. બુજોને જાણવું છે કે નરજન્યુ જે પરાગરજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ કોષ સુધી કેવી રીતે પહોંચે છે? પરાગનયન. સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, તે સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. જંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગ લઈને જાય છે. કેટલીક વખત પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગસન પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશય તરફનું વહન, જેને પરાગનયન કહેવાય છે. જો તે જ પુષ્પનું પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તેને સ્વપરાગનયન કહે છે. સ્વ એટલે કે જાતે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ તથા તેના જેવા અન્ય છોડના પુષ્પ પરાગાશય પર સ્થાપિત થાય તો તેને પરાગનયન કહે છે. ફલન. જન્યુઓના સંયુગ્મન એટલે કે ભેગું થવુંથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાથી ફલન થાય છે અને ફલિતાંડ બાદ ત્યારબાદ તે ફળમાં વિકસે છે. તો આ રીતે ભ્રૂણમાં વિકસતું હોય છે. ફળ અને બીજનું નિર્માણ. ફલન પછી અંડાશયમાં ફળ પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું અંડાશય છે. અંડકોષોમાંથી બીજ નિર્માણ પામે છે. બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેમાં કે કેરી, સફરજન અને નારંગી. કેટલાક ફળો કઠણ એટલે કે શુષ્ક હોય છે, જેવા કે બદામ અને અખરોટ. બીજનો ફેલાવો. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે.
શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે તથા ત્યાં જ વનસ્પતિ વૃદ્ધિ પામે તો તમે વિચારો છો શું થયું હશે? અહીં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા થઈ હશે. વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે. તે વનસ્પતિ અને કૂંપણોમાં સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાવટમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે. જો આપણે એક જ જગ્યાએ બધા દાણા નાખી દઈએ તો એક જ જગ્યાએ ભરચક એક વૃક્ષ વધારે પ્રમાણમાં ઉગી નીકળે, પરંતુ તેમાંના કેટલાક છોડ મળી જાય છે. તેથી જ આપણે ખેતરમાં જોઈએ છીએ કે ખેડૂત દાણા કેવી રીતે નાખે છે. ચોસલા પાડી અને ત્યારબાદ નાખતો હોય છે, જેથી દરેક છોડને સારો સૂર્યપ્રકાશ, સારી રીતે પાણી, સારી રીતે ખાતર મળી રહે અને દરેક જે છોડ છે એ સારી રીતે સર્વાઈવ કરી શકે. બીજ અને ફળોએ પવન અને પાણી તથા પ્રાણીઓના વનસ્પતિથી દૂર લઈ જવાથી પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ અને ઘાસના હલકા બીજ અથવા આંકના મદારના રોમમય બીજ અને સૂર્યમુખીના રોમમય ફળોને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. તો આ બધાના ચિત્ર તમને અહીં આપવામાં આવેલા છે. કેટલાક બીજ પાણી દ્વારા ફેલાય છે. નારિયેળમાં જોવા મળે તો આ ફળો બીજ સામાન્ય રીતે પોચા, તાંતળા જેવા બાહ્ય આવરણ સ્વરૂપમાં વિકસિત પામે છે. કેટલાક બીજ પ્રાણીઓમાં દ્વારા ફેલાય છે. ખાસ કરીને બીજ કાંતાળા હોય અને હૂંફ જેવી રચના ધરાવતી જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે. ઉદાહરણ તરીકે ગાદરિયું અને યુરેના. કેટલાક બીજનું વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે. આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલ્સમમાં જોવા મળતું હોય છે. આમ આપણે ઘણા બધા પુષ્પો અને બીજનો